નમસ્કાર બાળ મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આપણે ધોરણ ચાર ગુજરાતી વિષયની અંદર આપણે એકમની ચર્ચા કરતા હતા બાળ મિત્રો તમે આ એકમનો પહેલો ભાગ મેં બનાવીને મૂક્યો છે જો તમે ન જોયો હોય તો તમે જોઈ લેજો આપણે એકમ નંબર છ ભાઈબંધ મારો બોલ્યો કુહુ એની આજે આપણે ચર્ચા કરવાના છીએ ભાગ એકનો વિડીયો મેં આગળ મૂકેલો છે હવે આપણે ભાગ બેની શરૂઆત કરીએ છીએ તો ચાલો હવે આપણે એક વાર્તા વાંચીએ છીએ એક છોરો હેરાન ગતિઓ એનું શું થાય તો આપણે સાંભળીએ અને વાંચીએ તો વાર્તાનું નામ છે આહા બોધરાજ વાહ બોધરાજ આખી શાળામાં અમારો વર્ગ બહુ વિચિત્ર હતો પણ વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો તો હતો બોધરાજ એની મા કહેતી સાવ રાક્ષસ જેવો છે માણસાઈ જેવું કાંઈ હશે કે કેમ આ છોકરામાં એના હાથમાં ગોફણ તો હોય જ અને એનું નિશાન કદી ખાલી ન જાય પતંગિયા અને ભમરી સાથે તો તે એવું કરતો કે આપણને કમકમા આવી જાય એના ગજવામાં જીવતો દેડકો જાતભાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય સાડા છૂટે પછી અમે બધા ઘેર આવતા પણ એ રખડવા નીકળી પડતો એની પાસે હંમેશા અજબ ગજબની વાતોનો ખજાનો હોય ક્યારેક તે દિવાલે ચોંટી જતી ઘોની વાત કરતો તો ક્યારેક માણસ ઉંચકી જતા પક્ષીને મારા પિતાને નોકરીમાં બઢતી મળી એટલે અમે મોટા બંગલામાં રહેવા ગયા તે જૂની ઢબનો હતો અને એના ગોદામમાં અમારો વધારાનો સામાન પડ્યો રહેતો બંગલો શહેરની બહાર હતો તેથી મારા મિત્રો ત્યાં કોકવાર જ આવતા એમાં બોધરાજ એક અપવાદ હતો તે અવારનવાર આવતો એને તો ત્યાંની વનરાજીમાં શિકાર કરવા માટે મોકળું મેદાન મળી ગયું હતું ગોદામની હવાબારીનો એક કાચ તૂટી ગયેલો હતો ત્યાં એક માળો હતો ગોદામની જમીન પંખીઓના પીછા અને હગારથી તેમજ માળામાંથી પડેલા તણખલા અને ફૂટેલા ઈંડાના કોચલાથી છવાયેલી હતી એક દિવસ માએ મને કહ્યું તારા ભાઈબંધને માળા પીખવાનો ભારે શોખ છે જાઓ તમે બંને સાથે મળીને ગોદામ સાફ કરી નાખો પંખીઓએ બહુ ગંદુ કરી મૂક્યું છે મેં વિરોધ કર્યો માં તું તો કહે છે ને કે માળા પીખી નાખવા એ ઘાતકી કામ છે હું એમ નથી કહેતી કે પંખીઓને મારો એમને હાનિ પહોંચાડ્યા વગર માળાની જગ્યા બદલી નાખો બીજી વાર બોધરાજ આવ્યો ત્યારે એને સાથે લઈને હું ગોદામમાં ગયો ગોદામમાં જંગલી જાનવરની બોળ જેવું અંધારું હતું અને દુર્ગંધ પણ આવતી હતી મને થોડો ડર તો હતો કે બોધરાજ એની ટેવ મુજબ માડા પીખી નાખશે તો પંખીના પીછા ખેંચીને ઈંડા ફોડી નાખશે તો જેમાં મારી બોધરાજ સાથેની મૈત્રીનો વિરોધ કરતી હતી એણે ગોદામ સાફ કરવાનું કામ એને કેમ સોંપ્યું તે મને સમજાયું નહીં અમે ગોદામમાં ગયા બોધરાજની સાથે ગોફણ હતી એને છાપરા નીચે કયા કયા માળા છે તે બરાબર જોઈ લીધું લાકડાના મોભની બે બાજુ ઢળતું છાપરું હતું મોભને એક છેડે હવાબારી પાસે પણ એક માળો હતો ગોફણનું નિશાન લેતો બોધરાજ બોલ્યો ત્યાં કાબરના બચ્ચા છે બે નાની નાની પીઢી ચાંચ માળામાંથી બહાર દેખાતી હતી જો એ બ્રાહ્મણી કાબર છે એ આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે આ બચ્ચાના મા બાપ બીજી કાબરોથી વિખૂટા પડી ગયા હશે અને અહીં માળો બાંધ્યો હશે એના મા બાપ હમણાં ક્યાં ગયા હશે તે ચણ લેવા ગયા હશે હમણાં જ પાછા ફરશે બોધરાજે ગોફણ ઊંચી કરી હું તેને રોકવા માગતો હતો પણ હું કંઈ કહું તે પહેલાં તો સનન અવાજ આવ્યો અને એમાંથી છૂટેલો પથ્થર પતરાના છાપરા સાથે અફડાઈને જોરથી નીચે પડ્યો હવે આપણે આગળ જોઈએ નાનકડી ચાંચો માળામાં સંતાઈ ગઈ પંખીઓનું ચી ચી ચક ચક થંભી ગયું બધા પંખીઓ ગભરાઈને શાંત થઈ ગયા હોય એવું લાગ્યું બોધરાજે બીજો પથ્થર ફેંક્યો આ પથ્થર થાંભલાને વાગીને નીચે પડ્યો બોધરાજને પોતાના અચૂક નિશાન માટે ગર્વ હતો બે વાર નિશાન ખાલી જતા તે પોતાની જાત પર ગુસ્સે થયો માળામાંથી બચ્ચાઓને ફરી ડોક્યું કર્યું ત્યારે તેણે ત્રીજો પ્રયત્ન કર્યો આ વખતે પથ્થર માડાની એક બાજુએ વાગ્યો માળામાંથી રૂના થોડા ગાભા અને સડી નીચે પડ્યા પણ માળો નીચે પડ્યો નહીં બોધરાજે ફરી ગોફણ ઉપાડી અચાનક હવાબારીમાંથી આવતા પ્રકાશને રોકી દેતો એક મોટો પડછાયો રૂમમાંથી ઝડપથી પસાર થઈ ગયો અમે ચમકીને જોયું તો એક સમડી પાંખો પસારીને અમને ભયંકર રીતે તાકી રહી હતી આ માળો સમડીનો હશે મેં કહ્યું સમડીનો માળો અહીં ક્યાંથી હોય સમડી તો ઝાડ પર માળો બાંધે આ મેનાનો જ માળો છે બચ્ચા ચી ચી કરતાં પાંખો ફફડાવા લાગ્યા અમારો શ્વાસ થંભી ગયો સમડી આ બચ્ચાને કાંઈ કરશે તો સમડી હવાબારી પરથી ઉડીને થાંભલા પર જે બેઠી તેણે પાંખો સંકેલી લીધી આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગી બચ્ચાની ભયભીત કિલકારીઓથી વાતાવરણ ભરાઈ ગયું આ સમડી અહીં દરરોજ આવતી હશે બોધરાજ બોલ્યો હવે મને સમજાયું કે કપાયેલી પાંખો સરકડી અને પંખીઓના માંસના ટુકડા સાથી જમીન પર વેરાયેલા રહેતા હતા આ સમડી અવારનવાર આવીને પક્ષીના માડા ચૂથતી હશે બોધરાજની નજર સમડી પરથી ખસતી નહોતી સમડીની નજર માડા તરફ હતી બચ્ચાની કિલકારીઓ વધી ગઈ સમડી બચ્ચાને ખાઈ જશે બોધરાજ બોલ્યો એનો જવાબ મને જુદો લાગ્યો બોધરાજે નિશાન તાક્યું સમડી નીચેથી ઉડી થાંભલાને એક ચક્કર લગાવીને ફરી થાંભલા પર બેઠી બચ્ચાની ચીસો ચાલુ હતી બોધરાજે ગોફણ અને થોડા પથ્થર ગજવામાંથી કાઢી મારા હાથમાં મૂક્યા સમડીને મારતો રહેજે અને પથ્થર મારી ઉડાડજે માડા પર બેસવા દેતો નહીં આટલું કહેતા દોડીને તે એક ટેબલ ખેંચી લાવ્યો અને રૂમની વચ્ચોવચ ઊભો રહી ગયો મને ગોફણ છોડાવતા તો આવડતું નહીં મેં એકવાર પ્રયત્ન કરી જોયો પરંતુ સંભળી તો એક થાંભળીથી ઉડીને બીજે બેઠી બોધરાજે ટેબલ ખસેડીને બરાબર માડા નીચે મૂક્યું બાજુમાં પડેલી એક તૂટેલી ખુરશી ઉંચકીને ટેબલ પર મૂકી ખુરશી પર ચડીને માળો હાથમાં લઈને હળવેથી નીચે ઉતરી ગયો ત્યાં અમે ગેરેજમાં ગયા તેમાં માત્ર એક જ નાની બારી અને દરવાજો હતા દિવાલોને ટેકવાતો મોભ હતો સંભળી અહીં નહીં આવી શકે કહેતા બોધરાજે પેટી પર ચડીને માળો પેલા મોભ પર ગોઠવી દીધો કાબડના બચ્ચા હવે કાંઈક શાંત થયા હતા પેટી પર ચડીને બોધરાજે માળામાં ડોક્યું કર્યું મને થયું કે હમણાં બચ્ચાને ઉપાડીને ગજવામાં મૂકી દેશે પણ એણે એમ ન કર્યું એ થોડીવાર નાના કુમળા બચ્ચાને જોઈ જ રહ્યો પછી મને કહ્યું થોડું પાણી લાવ બચ્ચા તરસ્યા છે આ બોધરાજ બોલે છે હું માની ન શક્યો હું પાણીનો ગ્લાસ ભરી લાવ્યો બંને બચ્ચાની ચાંચ ખુલ્લી હતી બંને હાફી રહ્યા હતા બોધરાજે એમને ટીપે ટીપે પાણી પીવડાવ્યું મને અડકવાની ના પાડી પોતે પણ હાથેથી એમને અડક્યો નહીં એમના મા બાપને કેવી રીતે ખબર પડશે કે એમના બચ્ચા અહીં છે મેં પૂછ્યું તેઓ શોધી કાઢશે અમે ઘણીવાર સુધી ગેરેજમાં ઊભા રહ્યા બહારનું કેવી રીતે બંધ કરી દેવું એનો વિચાર કર્યો જેથી સંભળી ફરી ક્યારેય ગોદામમાં આવી શકે નહીં બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે એની પાસે નહોતી ગોફાણ કે નહોતા પથ્થર એ દાણાની થેલી ભરી લાવ્યો હતો તો બાલમિત્રો આ વાર્તા આપણે જોઈ આ વાર્તાના લેખક છે ભીષ્મ સાહની હવે આપણે વાતચીતના પ્રશ્નો પણ આની સાથે જોઈ લઈએ તો પ્ર વાતચીતના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર એક છે તમને કેવું તોફાન ન ગમે બાળ મિત્રો આ વાતચીતના પ્રશ્નોનો જવાબ તમે તમારી જાતે પણ આપી શકો છો બરાબર તો પ્રશ્ન એક છે તમને કેવું તોફાન ન ગમે તો મને તો કોઈને નુકસાન ન થાય તેવી તેની લાગણી દુભાય નહીં એવું તોફાન મને ન ગમે બરાબર ને હવે બીજો પ્રશ્ન છે તમે કોઈ તોફાની બાળકને ઓળખો છો તે કેવા કેવા તોફાનો કરે છે તો એનો જવાબ છે હા હું એક તોફાની બાળકને ઓળખું છું તે બિલાડીને પકડીને પાણીના ટબમાં નાખે છે કૂતરાની પૂંછડીને ફટાકડા બાંધી ફોડે છે આવા અનેક તોફાનો તેઓ કરે છે ત્રીજો પ્રશ્ન તમને કયા કયા જાનવર કે જંતુની બીક લાગે છે કેમ તો એનો જવાબ છે મને તો કૂતરાની બીક લાગે કારણ કે તે ભસે છે અને મારી પાછળ પડે છે વંદાની બીક લાગે છે કારણ કે મને તેની ચિતરી ચડે છે ચોથો પ્રશ્ન બીક લાગે ત્યારે શરીરમાં શું શું થાય મજા આવે ત્યારે શું થાય તોનો જવાબ બાળ મિત્રો તમે તમારી જાતે આપી શકો છો બરાબર મારી વાત કરું તો મને બીક લાગે ત્યારે શરીરમાં ધ્રુજારી થાય કોઈ વાર શ્વાસ ચડે કે તાવ પણ આવી જાય અને મજા આવે ત્યારે શરીર પ્રફુલ્લિત થઈ જાય છે છઠ્ઠો પ્રશ્ન કયા કયા પક્ષીને શિકારી પક્ષી કહેવાય કેમ તો કાગડો સમડી અને બાજ આ બધા શિકારી પક્ષીઓ છે કારણ કે તેઓ નાના જીવડા ખાય છે અને બાજ સંભળી તો ઉંદર જેવા પ્રાણીઓનો પણ શિકાર કરે છે આગળનો પ્રશ્ન જોઈએ અત્યારે શિકારી માણસો હશે તેઓ સાનો સાનો શિકાર કરે કેમ તો અત્યારે શિકાર પર પ્રતિબંધ છે તેઓ ગેરકાયદેસર શિકાર કરી ચામડું નખ માટે ભાગ સિંહ અને હરણનો શિકાર કરે છે આગળનો પ્રશ્ન જોઈએ તમને શું લાગે છે શિકાર કરવો જોઈએ તો બાળ મિત્રો એનો જવાબ છે ના શિકાર ન કરવો જોઈએ પછીનો પ્રશ્ન જોઈએ ગોદામમાં જાનવરની બોળ જેવી ગંધ કેમ આવતી હશે તેનો જવાબ છે ગોદામમાં હવા ઉજાસ નહોતો પંખીની હઘાર ફૂટેલા ઈંડા તણખલા અને પીછાને કારણે જાનવરની બોડી જેવી ગંધ આવતી હશે અને પછીનો પ્રશ્ન છે સંભળી ખોરાક માટે હવે શું કરશે તો એનો જવાબ છે સંભળી ખોરાક માટે બીજે જશે બરાબર હવે બાળ મિત્રો આપણે આગળ જોઈએ આગળની પ્રવૃત્તિ જોઈએ આંખ બંધ રાખી આ પાના પર બીજા પંદર પાના ગણો કયો નંબર આવ્યો તો આપણે બાળ મિત્રો બીજા પંદર પાના ગણવાના છે બરાબર ને તો એકસો અગિયારમો નંબર આવે બરાબર હવે આપણે આગળ જોઈએ હવે તપાસો કે આપેલું વાક્ય સાચું કે ખોટું સાચું હોય તો જીભ કાઢો અને ખોટું વાક્ય બતાવવા પ્રમાણે સુધારવાનું છે બરાબર તો આપણે નંબર એક જોઈએ બોધરાજ શાળાનો સૌથી ડાયો વિદ્યાર્થી ગણાતો તો જવાબ છે ખોટું બરાબર ડાયો નહીં તોફાની બરાબર તો આપણે તોફાની લખવાનું છે નંબર જોતા જ બોધરાજ આપણને કમકમાં આવી જાય એવું કરતો બરાબર તો બાળ મિત્રો અહીંયા લખ્યું છે ઊભો રહી જતો તેમને જોયા કરતો ને તેમના ફોટા પાડતો એની પર ખોટું એની પર આપણે લેટી દોરવાની છે બરાબર ત્રીજો છે શાળાએથી છૂટીને બોધરાજ ઘરે જતો કે નહીં ઘરે જતો નહીં તે આસપાસ ફરતો રહેતો તો વાક્ય સાચું છે બરાબર એટલે તમારે જીભ બતાવવાની છે ચોથું છે બોધરાજ ભીષ્મના નવા ઘેર અવારનવાર જતો આ વાક્ય પણ સાચું છે તમારે જીભ બતાવવાની છે નંબર પાંચ પોતાનું નિશાન ખાલી જાય તો બોધરાજ પોતાના પર ખૂબ ગુસ્સે થતો વાક્ય ખોટું છે બરાબર સાચો જવાબ એ છે બોધરાજનું નિશાન કદી ખાલી જતું નહોતું નંબર છ ગોદામમાં સમડીનો માળો હતો વાક્ય ખોટું છે ગોદામમાં કાબડનો માળો હતો બરાબર નંબર સાત બોધરાજે કાબરના માળાને ગેરેજમાં ગોઠવ્યો તો હા વાક્ય સાચું છે એટલે તમારે જીભ બતાવવાની છે બરાબર નંબર આઠ બોધરાજ અને ભીષ્મે કાબડના બચ્ચાને હાથમાં લઈ દાણા ખવડાવ્યા તો વાક્ય ખોટું છે બરાબર ને સાચું શું થાય કે બોધરાજ અને ભીષ્મે કાબરના બચ્ચાને ટીપે ટીપે પાણી પીવડાવ્યું બરાબર હવે આપણે આગળ જોઈએ શબ્દોનો અર્થ તમારે સમજવાનો છે અને એ શબ્દોનો ઉપયોગ કરીને તમારે નવું વાક્ય બનાવવાનું છે બરાબર તો અહીંયા શબ્દ આપ્યો છે અપવાદ અપવાદનો અર્થ થાય સામાન્ય નિયમોમાં બાદ તેવી વસ્તુ કે તેનું ઉદાહરણ તો અહીંયા બે વાક્ય આપેલા છે અને ત્રીજું વાક્ય આપણે જાતે બનાવવાનું છે તો ચાલો આપણે બે વાક્ય જોઈ અને ત્રીજું વાક્ય બનાવીએ મારાથી તીખું ખવાતું નથી પાણીપુરી તેમાં અપવાદ છે બીજું વાક્ય આખો વર્ગ ખોખો રમે રાધિકા તેમાં અપવાદ તે એકલી એકલી દોરડાકું દે હવે આપણે વાક્ય બનાવીએ સોસાયટીના બધા ગેટ દરરોજ રાત્રે બંધ રહે રવિવારે અપવાદ બરાબર હવે આપણે આગળ જોઈએ છે બીજો છે બીજો શબ્દ છે ગોદામ તો ગોદામ એટલે માલ ભરવાની વખાર અથવા તો ગોડાઉન બરાબર તો એમાં બે વાક્ય આપેલા છે અને આપણે ત્રીજું વાક્ય જાતે બનાવવાનું છે તો પહેલું બીજું વાક્ય જોઈ લઈએ સોમ્યાના કંપાસમાં ઘણી પેન્સિલો જોઈને બહેન બોલ્યા કંપાસ છે કે પેન્સિલનું ગોદામ બીજું વાક્ય છે હમણાં બધી મકાઈ ગોદામમાં ભરી રાખી છે પછી ટ્રકમાં ભરી બજારમાં મોકલાશે અને હવે આપણે વાક્ય બનાવીએ ગોદામમાં ભરેલું અનાજ વરસાદનું પાણી ભરાતા સડી ગયું ત્રીજો શબ્દ છે બઢતી બઢતી એટલે પ્રમોશન અથવા તો વૃદ્ધિ જેમાં બે વાક્ય આપેલા છે અને આપણે ત્રીજું વાક્ય બનાવવાનું છે તો આપણે વાક્ય પહેલાં જોઈ લઈએ મારા કાકાને બઢતી મળી હવે તેમનો પગાર પણ વધશે દિવ્યાના માસીને બધા સાહેબ કહે છે તેમને બઢતી મળી છે એટલે હવે આપણે વાક્ય બનાવીએ મહેશભાઈને રેલવેમાં બળતી મળી તેઓ બહુ ખુશ હતા બરાબર હવે ચોથામાં શબ્દ છે મોકળું મેદાન મોકળું મેદાન એટલે છૂટ અથવા તો સ્વતંત્રતા તો વાક્ય છે નદીમાં પાણી ઓછું હતું એટલે બધાને નહવા મોકળું મેદાન મળી ગયું બીજું વાક્ય ઘરમાં ક્યાંય તાળું ન હતું ચોરને તો મોકળું મેદાન મળી ગયું ત્રીજું વાક્ય વર્ગમાં શિક્ષક ન હતા વિદ્યાર્થીઓને વાતો કરવાનું મોકળું મેદાન મળી ગયું પાંચ નંબર જોઈએ ગર્વ ગર્વ એટલે અભિમાન તો વાક્ય જોઈએ છે હવે સાહેબે ઘર ધરાના ચિત્રને વખાણ્યું તેને ગર્વ ચડી ગયો છે હવે તે કોઈ સાથે રમતી નથી બીજું વાક્ય છે કિરણને એક વારમાં જ બધું આવડી જાય પણ તેને જરાય ગર્વ નથી જે કોઈ તેને પૂછે તે બધાને શીખવે અને ત્રીજું વાક્ય છે જે ગર્વ કરે છે તે અંતે હારે છે હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ બાળ મિત્રો જોડીમાં કામ કરવો આપેલા વાક્યો જેવા અર્થવાળા વાક્યો વાર્તામાંથી શોધો તે વાક્યના પહેલા બે અને છેલ્લા બે શબ્દ કંશમાં લખો અહીંયા ઉદાહરણ આપ્યું છે બોધરાજ ભારે તો ભારે બોધરાજ ભારે તાકોડી તે મારે એટલે ગોફણનો પથ્થર તેના ધાર્યા પ્રમાણે જ વાગે તો કૌંસમાં છે એના હાથમાં પછી ટપકા ટપકા અને ન જાય બરાબર તો આપણે જોઈએ નંબર એક ગોફણ વાગતા પક્ષીઓ ચીસાચીસ કરી મૂકતા કોઈ ઘવાયેલા પક્ષીની પાંખ કે પીછા હવામાં ઉડતા પક્ષીઓની કિકિયારીઓથી વાતાવરણ દુઃખ ભર્યું અશાંત બની જતું તો કૌંસમાં આપણે લખવાનું પતંગિયા અને બરાબર પછી ડોટ ડોટ પછી લખવાનું આવી જાય બરાબર હવે આપણે બીજું વાક્ય જોઈએ ગોદામમાં ગુફા જેવું અંધારું તો હતું જ સમડીએ વેરેલા માંસ પીછાને કારણે ત્યાં ખરાબ ગંધ પણ આવતી હતી તો આમાં લખી શકાય ગોદામની જમીન પછી ડોટ ટપકા ટપકા અને છવાયેલી હતી ત્રીજું વાક્ય જોઈએ ગોફણના અવાજથી ડરીને કાબડના બચ્ચા ચૂપચાપ માડામાં ભરાઈ ગયા તો એનો જવાબ આ રીતે લખી શકાય કૌંસમાં પંખોનું ચી 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 પછી ટપકા ટપકા પછી એવું લાગ્યું બરાબર ચોથું વાક્ય જોઈએ જેને પક્ષીઓને હેરાન કરવાની માળા ફેંદવાની મજા આવતી હતી તે બોધરાજ કાબરના બચ્ચા બચાવવાની વાત કરતો હતો આ વાત મારા માનવામાં આવતી નહોતી તો કૌંસમાં છે મને કહ્યું પછી ડોટ ડોટ અને તરસ્યા છે બરાબર પાંચમું વાક્ય જોઈએ ગોદામમાં સમડી છે એમ ખબર પડતા જ કાબડના બચ્ચા ડરી ગયા તેમણે ચીસાચીસ કરી મૂકી ગોદામ તેમના અવાજથી ભરાઈ ગયું તો કૌશમાં લખી શકાય બચ્ચા ચી 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 પછી ટપકા ટપકા અને કરશે તો બરાબર છઠ્ઠું વાક્ય જોઈએ ગોદામની હવાબારીમાંથી વિશાળ પડછાયો એકાએક ધસી આવ્યો બોધરાજ અને મેં ચમકીને જોયું તો એક શિકારી પક્ષી હુમલો કરવા તૈયાર હોય તેમ પાંખ ફેલાવી અમને ધારી ધારીને જોઈ રહ્યું હતું બરાબર તો કૌશમાં આપણે આ રીતે જવાબ લખી શકાય અચાનક હવામાંથી પછી ડોટ ડોટ અને રહી હતી સાતનું વાક્ય આપણે જોઈએ તે પછીના દિવસે તે દિવસ પછી બોધરાજના હાથમાં ગોફણને બદલે દાણા હતા બરાબર ને તો આપણે કહું રીતે લખી શકાય બીજે દિવસે પછી ડોટ ટપકા ટપકા ડોટ ડોટ લાવ્યો હતો બરાબર હવે બાળ મિત્રો આપણે પ્રશ્નોના જવાબની પણ આની સાથે ચર્ચા કરી લઈએ તો હવેની પછીની પ્રવૃત્તિ છે પ્રશ્નોના ઉત્તર લખો એમાં પ્રશ્ન નંબર એક જીવજંતુ અને પક્ષીઓ વિશે અવનવી વાતો બોધરાજ કઈ રીતે શીખ્યો હશે તો બાળમિત્રોનો એનો જવાબ છે બોધરાજ સાડા છૂટ્યા પછી રખડવા નીકળી પડતો એની જિજ્ઞાસા અને અવલોકન વૃત્તિથી એ જીવજંતુ અને પક્ષીઓ વિશે અવનવી વાતો શીખ્યો હશે બીજો પ્રશ્ન જોઈએ બોધરાજના કયા કયા વર્તન વાંચી તમને અરેરાટી થઈ કોઈ પણ બે લખો તો એનો જવાબ છે બોધરાજ પતંગિયા અને ભમરી સાથે એવું કરતો કે આપણને કમકમાટી આવી જાય તેને ગજવામાં જીવતો દેડકો અને જાતભાતના ઈંડા જેવી વસ્તુઓ ભરેલી હોય બોધરાજનું આવર્તન વાંચી આપણને અરેરાટી આવી જાય છે ત્રીજો પ્રશ્ન ભીષ્મની માતાને બોધરાજ સાથેની તેની દોસ્તી ગમતી હતી કેમ તો એનો જવાબ છે ના ભીષ્મની માતાને બોધરાજ સાથેની તેની દોસ્તી ગમતી ન હતી કારણ કે બોધરાજને પક્ષીઓના માળા પીખવાનો ભારે શોખ હતો માટે ચોથો પ્રશ્ન સમડી દરરોજ ગોદામમાં આવતી હશે એ વાત ભીષ્મને કેવી રીતે સમજાય તો એનો જવાબ છે સમડી આવતી હશે અને બચ્ચા ચીચી કરતાં પાંખો ફફડાવા લાગ્યા સમડી હવાબારીથી ઉડીને થાંભલા પર બેઠી તેણી આજુબાજુ જોયું આથી ભીષ્મને સમજાયું કે સમડી દરરોજ ગોદામમાં આવતી હશે વળી ગોદામમાં કપાયેલી પાંખો સડીકડા અને માંસના ટુકડા પણ પડ્યા હતા આ પરથી કહી શકાય કે સમડી દરરોજ ગોદામમાં આવતી હશે પ્રશ્ન નંબર પાંચ બોધરાજે કાબડના બચ્ચાને કઈ રીતે બચાવ્યા તેનો જવાબ છે બોધરાજે ટેબલ પર ખુરશી મૂકીને તેના પર ચડી માળો હાથમાં લઈ ધીમેથી ગેરેજના મોભ ઉપર ગોઠવી દીધો કે જ્યાં સમડી આવી ન શકે આ રીતે બોધરાજે કાબડના બચ્ચાને બચાવ્યા હવે બાળ મિત્રો આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ તમને શું લાગે છે વર્ગને જણાવો અને લખો એમાં નંબર એક સમડીના આવ્યા પછી બોધરાજના વર્તનમાં શો ફેર થયો હશે કેમ તો સમડીના આવવાથી કાબડના બચ્ચા કિકિયારીઓ કરવા લાગ્યા બોધરાજને એમ કે સમડી બચ્ચાઓને ખાઈ જશે બોધરાજે કાબડના કાબડના બચ્ચા પર દયા આવી તેણે ગોફણને પથ્થર ભીષ્મને આપી દીધા અને પોતે કાબડનો માળો બચાવવાના કામમાં લાગી ગયો આ જોઈને આપણે એમ કહી શકીએ કે બોધરાજના વર્તનમાં ફેરફાર થયો છે નંબર બીજો પ્રશ્ન જીવજંતુ પશુ પક્ષી જોઈ બોધરાજ હવે શું કરતો હશે તો એનો જવાબ છે જીવજંતુ પશુ પક્ષીઓને જોઈને બોધરાજ તેમને હેરાન નહીં કરતો હોય અથવા મારતો પણ નહીં હોય પણ તેમનું રક્ષણ કરવાનું વિચારતો હશે ત્રીજો પ્રશ્ન સમડી હવે ખોરાક મેળવવા શું શું કરશે અને ક્યાં જશે તો જવાબ છે સમડી હવે ખોરાક મેળવવા બીજા માળા શોધશે જ્યાં શિકાર મળી શકે તે મળશે ત્યાં જશે હવે ચોથો પ્રશ્ન જોઈ લઈએ આ વાત કાબડના બચ્ચાને કહે તે રીતે તમારે કહેવાની છે બરાબર ને તો બાળ મિત્રો આનો જવાબ તમારે જાતે જ આપવાનો છે બરાબર તમે જાતે કહેજો અમારા મમ્મી પપ્પા ભૂલી ગયે ભૂલા પડી ગયેલા એક ગોદામમાં તેમણે માળ માળો બનાવેલો અમારો જન્મ ત્યાં થયો હતો એક દિવસે તેઓ ચણ શોધવા ગયા ત્યારે હવે પછી બાળ મિત્રો આ જે વાત જે છે તમારે જાતે જ લખવાની છે બરાબર તો બાળમિત્રો અહીંયા આપણે ભાગ બે જે છે એ પૂર્ણ કરીએ છીએ બરાબર એકમ નંબર છ ભાઈબંધ મારો બોલ્યો કુહું એનો ભાગ બે પૂર્ણ કરીએ છીએ પછીની જે અધૂરી ચર્ચા જે છે એ આપણે ત્રીજા ભાગમાં કરીશું બરાબર તો બાળમિત્રો આવજો